થાનાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો. યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સગીર સહિત આરોપીને ઝડપી લીધા હતા. જો કે બનાવના બીજા દિવસે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ડિંડોલી બ્રિજ સહિતનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દઈને રિક્ષામાં તોડફોડ કરી હતી. વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોનીની હત્યાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. બ્રિજ બંધ કરી વિરોધ દર્શાવાયો હતો. યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરે, રમાશંકર યાદવ, અભિષેક ઉર્ફે કાલિયા, અખિલેશ પાઠક, મુકેશ ભનુભાઈ મેર તથા અન્ય એક બાળકિશોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કરતાં પોલીસે મૃતકના જે પરિવાર છે એને જાણ કરી હતી. આ જાણ કર્યા બાદ મૃતકના પરિવારને એમ પણ કહ્યું હતું કે તમે લોકો પોલીસને સહકાર આપો, જેથી અમે જે આરોપીઓ છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકીએ અને નામદાર કોર્ટમાં પ્રોપર એવિડન્સીસ ભેગા કરી અને યોગ્ય જે કાયદેસરની કાર્યવાહી છે એ કરી શકીએ. આ દરમિયાન તેઓ અમારી વાત સમજી ગયા હતા, પરંતુ આજે કોઈ કારણસર તેઓ ડિંડોલી બ્રિજ પાસે ભેગા થઈ ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસના ભાગરૂપે પોલીસે તરંત જ કાર્યવાહી કરતાં ત્યાંથી લોકોને હટાવવા પ્રયાસ કર્યા હતા. એમને સમજાવ્યા પણ હતા કે ભાઈ તમે લોકો જે સામાન્ય જનતા છે એને કોઈ તકલીફ ન પડે એ મુજબ કાર્યવાહી કરો, જેથી લોકોને તકલીફ ન પડે. બાજુમાં હોસ્પિટલ પણ છે, હોસ્પિટલથી લોકોમાં પેશન્ટ્સ પણ આવતા હોય છે, ડૉક્ટર્સ પણ હોય છે, એમને કોઈ તકલીફ ન પડે અને સામાન્ય જનતાને સરળતા રહે. અને સાથે સાથે પોલીસ પણ જે આરોપીઓ છે એના વિરુદ્ધના જે પુરાવા છે એ ભેગા કરી શકે, એના જે વિટનેસ છે એના નિવેદનો લઈ શકે, સમયસર કાર્યવાહી થઈ શકે એ માટે અમે એમને સમજાવ્યા હતા. શરૂઆતમાં એ લોકો સમજતા ન હતા, પરંતુ પોલીસની વારંવારની સમજાવટ બાદ તેઓ ત્યાંથી હટવા તૈયાર થયા હતા. તે દરમિયાન જ કોઈકે પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસના ભાગરૂપે લોકોને તકલીફ ન પડે અને કોઈ અન્ય બનાવ ન બને તેથી પોલીસે તત્કાલ મિનિમમ ફોર્સ વાપરી અને એ લોકોને દૂર કરી દીધા હતા અને રસ્તાઓ એકદમ ક્લિયર થઈ ગયો હતો. અત્યારે એકદમ સમસ્યાવિહીન આખો એરિયા છે. અમે જે મૃતકના પરિવાર છે એમના એરિયામાં પણ અત્યારે ઊભા છીએ અને તેઓને વારંવાર એક જ વસ્તુ કહી છે કે જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ અમે કડકમાં કડક કાર્યવાહી માટે પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ તેઓ અમને સહકાર આપે, અમને કોઈ પણ એવિડન્સ હોય, કોઈ વિટનેસ હોય તો એ વિશે માહિતી આપે, જેથી જે જરૂરી પુરાવા છે અમે ભેગા કરી અને યોગ્ય કાર્યવાહી કરી શકીએ. આ બનાવમાં કેટલાક લોકો એ પણ જણાવે છે કે પથ્થરમારો થયો હતો, પરંતુ હજી સુધી અમને કોઈ એવી બાબત નથી મળી. પણ જે લોકો ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો એ લોકો વિરુદ્ધ અમે મિનિમમ ફોર્સ વાપર્યો હતો અને ત્યાંથી લોકોને હટાવી દીધા હતા. હાલમાં પ્રાયોરિટી અમારી તે રસ્તો ક્લિયર કરાવી અને સામાન્ય જનને તકલીફ ન પડે એ હતું, એટલે કાયદોની વ્યવસ્થા સરળ જળવાઈ રહે એ માટે લોકોને ત્યાંથી હટાવી દીધા હતા. ડિટેન કરવાની કાર્યવાહી હજી સુધી અમે કરી નથી.